એકદમ કઈક અલગ હોય છે. સીતારામ યેચુરી પણ કહી ચૂક્યા છે, ચલો કેરળમાં લેફ્ટિસ્ટ ની સરકાર છે, એટલે ભારતીય જનતા પાર્ટીના એટલા માટે કોઈ પોલિટિકલ રંગ નથી આપતો. આ મુદ્દાને કોઈ પોલિટિકલ રંગ ન અપાય એટલા માટે જ કદાચ પોલિટિકલ કોઈ પ્રવક્તાઓ નથી આપણે આ મુદ્દા પર અત્યારે પેનલમાં. રુઝાનબેન અધ્યાદેશની વાત છે, એ કદાચ ઈચ્છાશક્તિ પણ હોવું જોઈએ. હું રાજકારણની વાત નહીં કરું, પરંતુ જે સ્થિતિ છે બંને બાજુ, એક તરફ લોકોની લાગણી અને આસ્થા પણ સાચવવાની છે, કેમ કે સમય સાથે ઘણી બધી પરંપરાઓ છે બદલાઈ નથી ચાલી આવે છે, ભલે દુનિયા ગમે તેટલી બદલાઈ ગઈ એ પરંપરાઓ યથાવત છે હજુ પણ. અગ્રી કરું છું, લોકોની આસ્થા છે, પણ જેની છે એ લોકો પેલા હાનિ કેમ કરે છે લોકોને, બીજા લોકોને અલાવ કેમ? તમે જુઓ છો તો ભાઈ એ લોકોની આસ્થાથી પણ બીજા લોકો જવા માંગતા તો રોક્યા. ભાઈ તમારી આસ્થા છે તો તમે ત્યાં તમારા શું કહેવાય, મૂવ ધ કોર્ટ, મૂવ ટુ ધ કોર્ટ, ટુ યુ કેન ગો એન્ડ બીટ પીપલ, યુ કેન ગો એન્ડ અત્યારે જે જર્નલિસ્ટોને માર્યા કે બધાને માર્યા, યુ કેન ડુ ધેટ નો. આ તો જંગલ રાત થોડું ના છે. તમારી પરંપરા આસ્થા હશે, આપણે રિસ્પેક્ટ કરીએ, એમની બી છે, એમની બી છે, એમની બી છે. ટ્રિપલ તલાક માં બી હતી તો શું થયું? તમે કોઈ બી કેસમાં લો હતી તો યુ હેવ ટુ ગો થ્રુ ધ રાઈટ ચેનલ, યુ જસ્ટ કાન્ટ ગો અરાઉન્ડ બીટિંગ પીપલ ઓર સ્ટોપિંગ પીપલ. કારણ કે તમે અગર લો છો સાહેબ, તમે એને કહેશો પોલિટિકલ રંગ ના અપાય, પણ હું તો 100% ને પોલિટિકલ રંગ આપું છું. મીડિયા કર્મીઓ પર હુમલો થાય, કારણ કે ના ના આ પ્રકારે પથ્થરો ફેંકાય તો પોલિટિકલ રંગ આપવાનો તો પ્રયાસ થશે, કેમ કે સરકાર બીજી છે. અને બીજી વાત કે કેન્દ્ર સરકાર કે ભાજપ સરકાર અને કોંગ્રેસ સરકાર ત્યાંના લોકલિસ્ટ બંને ઉપર આક્ષેપ કરી રહ્યા છે, કદાચ આ રાજકીય રાષ્ટ્રીય સ્તર પર આ રાજકીય મુદ્દો જ બની રહી જશે. અરે પણ તો મુદ્દો તો બની ગયો, કારણ કે ના તો ઓડિયન્સ તો ક્યારે લઈ શકે, આપણે ત્યાં ઓડિયન્સ આમ ચપટીમાં આવી જાય છે, ફટાફટ ઓડિયન્સ આવી જાય છે. તો કરવો તો ઓડિયન્સ આવત, ખાલી તમે બહાર રસ્તા પર ઉભા રહીને પથ્થર મારીને લોકોને મારો છો એના કરતા તમે ઓડિયન્સ લાવો. ને સેમ હું કેરળ સરકાર માટે બી કહું છું, એક મિનિટ, કેરા 1000 પોલીસ વાલા ઉભા છે પણ તો બી અંદર બહેનો નથી જઈ શકતી, એનો મતલબ શું કેરળ ગવર્નમેન્ટની વિલ નથી?